ગરબા પ્રેક્ટિસ દરમિયાન થઈ ગયું છે સ્ટેપ અને સ્ટાઇલ ગરબા ક્લાસમાં યુવક પ્રેક્ટિસ કરતો હતો અને ત્યારે જ અચાનક યુવક ઢળી પડ્યો અને તેને હાર્ટ એટેક આવ્યો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ તો જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ ચિંતાજનક બાબત એ કહી શકાય કે હવે રાજ્યમાં હાર્ટ એટેકના કેસ ખૂબ વધી રહ્યા છે ક્યાંક ક્રિકેટ રમતા રમતા તો ક્યાંક ગરબા રમતા રમતા હવે આ યુવકો અદ્રશ્ય દુશ્મનનો શિકાર થઈ રહ્યા છે ત્યારે ચોંકાવનારી વધુ એક ઘટના કે જેમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવક કે જેને હાર્ટ એટેક આવ્યો છે અચાનક ગરબા રમતા રમતા પડી ગયો અને તે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો જોકે જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે આ બે ઘટના અમે તમને બતાવી રહ્યા છીએ એક તરફ જુનાગઢની ઘટના કે જ્યાં ચિરાગ નામના યુવકનું ગરબા રમતા રમતા મોત થઈ ગયું હતું અને હાર્ટ એટેક આવ્યો હતો તે ત્યાં પડ્યો હતો કે જે ગરબાનો ખૂબ શોખીન હતો અને આ બીજી ઘટના ફરી એક વખત બની છે નવરાત્રી પહેલા જે પ્રિ નવરાત્રિના ગરબા યોજાતા હોય છે તેમાં આ ઘટના બની છે આ બે ઘટના ઘણી ચોંકાવનારી છે અને એક સવાલો ઊભા કરી રહ્યા છે કે આખરે આ દ્રશ્ય દુશ્મન કે જે લોકોનો જીવ લઈ રહ્યો છે ભાવનગરમાં પણ અચાનક યુવાન ઢળી પડ્યો હતો રાજકોટમાં આ યુવાન ઢળી પડ્યો હતો જામનગર જૂનાગઢ રાજકોટ આ ત્રણેય આ જે ઘટનાઓ છે પાંચે ઘટનાઓ ઘણી ચોંકાવનારી છે ક્યાંક ગરબા રમતા રમતા તો ક્યાંક કામ કરતા કરતાં તો ક્યાંક ક્રિકેટ રમતા રમતા રાજકોટની આ ઘટના કે જ્યાં ક્રિકેટ રમતા રમતા યુવક અચાનક ઢળી પડ્યો અને તેને હાર્ટ એટેક આવ્યો મહિનાઓથી રાજ્યમાં હાર્ટ એટેક ની ઘટનાઓ વધી રહી છે અને જેને લઈને હવે ચિંતાનો માહોલ પેદા થયો છે રાજકોટ હોય જુનાગઢ હોય કે જામનગર હોય તો એટેક લાવતા આંકડા પર દર્શાવી દે વર્ષ બે હાજર ઓગણીસો કેટલા વધી રહ્યા છે બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ માં બાવીસ હજાર છસો ને તેત્રીસ કેસ નોંધાયા હતા અને તે બાદ હવે આ સંખ્યા ખૂબ વધી ગઈ વર્ષ બે બાવીસ અને બે હજાર ત્રેવીસમાં બત્રીસ હજાર ત્રણસો ચોરાણું કેસ નોંધાયા હતા કે જે ચિંતાજનક જૂનની વાત કરીએ તો પંદર હજાર પાંચસો ઇઠ્યોતેર કેસ તો માત્ર જૂન મહિનામાં નોંધાયા હતા કે જેમાં હાર્ટમાં દુખાવો ઉપડવો અને અચાનક જ દાખલ કરવામાં આવે આવા કેસ નોંધાયા હતા કે ઘણા ચિંતાજનક છે રાજ્યમાં ઘણા મહિનાઓથી હાર્ટ એટેકના કેસ ખૂબ વધી રહ્યા છે જે એક ચિંતાજનક બાબત છે એ સિવાય એટેક પહેલાના સંકેત પર તમે સમજી લો અચાનક તમારા શરીરમાં પરસેવો વળશે જ્યારે તમે કોઈ કાર્ય કરી રહ્યા હોવ ત્યારે આ સંકેતો સમજવા ખૂબ જરૂરી છે જેથી તમારામાં એ સતર્કતા આવે છાતી પર દબાણ અનુભવવું છાતીમાં થોડો થોડો દુખાવો થવો પહેલાં પરસેવો વળવો અને તે બાદ છાતીમાં દુખાવો થયો ડાબા હાથનો દુખાવો અસહ્ય થવો જો તમને બે ત્રણ દિવસ સતત ડાબો હાથ દુખે છે ડોક્ટરને કન્સલ્ટ કરો

ઓછામાં ઓછું વીસ મિનિટ ચાલવું જોઈએ જમ્યા પછી વીસ મિનિટ ચાલવું ખૂબ જ જરૂરી હોય છે એક્સરસાઇઝ ખૂબ શરીર માટે જરૂરી છે એ સિવાય જંક ફૂડ બહારનું ખાવાનું ટાળવું જોઈએ ડોક્ટર્સ પણ કહેતા આવ્યા છે કે જંક ફૂડને અવોઇડ કરો રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું જોઈએ તમારા શરીરમાં જે ફેરફાર તમે થોડા ઘણા અનુભવી રહ્યા છો તરત ડૉક્ટરનું કન્સલ્ટ કરો દૈનિક આઠ કલાકની ઊંઘ લેવી પડશે જી હા આજકાલ ઊંઘનો સૌથી વધારે ઇશ્યુ છે વધુ પડતા વિચારો કરવા નહીં મગજને શાંત રાખવું આરામ આપવો અને ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી હાર્ટ એટેકથી બચી શકો છો કસરત છે યોગ છે તમારી જે દૈનિક દિનચર્યા છે તેમાં તમારે બધું જ કરવું પડશે પરંતુ જામનગરની આ ઘટના ઓગણીસ વર્ષનો જે યુવક છે કે જેને હાર્ટ એટેક આવી ગયો ગરબા રમતા રમતા